નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આગળના વિડિયો તાસમાં આપણે તમારા ધોરણ પાંચમાં પર્યાવરણ વિશે એટલે કે તમારી આસપાસના પાઠ્યપુસ્તકમાં પાઠ એક અને બે વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી ગયા હવે આપણે તમારા પર્યાવરણમાં પાઠ ત્રણ વિશે અભ્યાસ શરૂ કરવાના છીએ જેનું નામ છે સ્વાદ થી પાચન સુધી હવે આપણને પાઠનું નામ જોઈને જેવું લાગે કે અહીં કાંઈક આપણે જે ખાવાની વસ્તુઓ ખાઈએ છીએ એના સ્વાદ વિશે અને કેવી રીતે પાચન થાય છે તેના વિશે વાત કરવામાં આવી છે તો હવે આપણે વાર્તા દ્વારા આ પાઠને સમજીએ તો પહેલા આપણે આ વાર્તામાં જુદા જુદા સ્વાદ વિશે માહિતી મેળવીશું હેન્સી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડી કહેવા લાગી માં હું આ કડવા કારેલા નહીં ખાઉં હવે આપણે વિવિધ સ્વાદ સ્વાદ લેતા હોઈએ છીએ તો આપણને અમુક સ્વાદ સારા લાગે છે ને અમુક ખરાબ લાગે છે તો કડવા સ્વાદ કોને ગમે કોઈને ન ગમે ને તો હેંસી પણ શું કરે છે એ દોડતી દોડતી માતા પાસે જાય છે અને કહે છે કે મા હું કડવા કારેલા નહીં ખાઉં મને ગોળ અને રોટલી આપો હવે મીઠું કોને પસંદ ના હોય બધાને મીઠી વસ્તુ પસંદ હોય તો એ શું કરે છે એની મા પાસેથી ગોળ અને રોટલી માંગે છે મા એ હસીને કહ્યું તે સવારે રોટલી અને ખાંડ ખાધા હતા હવે એની માં શું કે છે સવારે તો તે બેટા રોટલી અને ખાંડ ખાધા હતા એટલે મીઠું સવારના તો ખાધું હતું સરોજે હેનસીને ખીજવી હવે સરોજ કોણ છે હેન્સીની મોટી બહેન અને એને હેનસીને ખીજવી એટલે કે એને હેરાન કરી તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી નથી જતી પછી એને પ્રશ્ન કરે છે કે હેન્સી તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી નથી જતી હેન્સીએ તરત જ કહ્યું તું આંબલી ચાટીને કંટાળી જાય છે હવે હેન્સી શું કહે છે કે તું આંબલી ચાટીને કંટાળી જાય છે નથી કંટાળીતીને હું શરત લગાવું કે આંબલીનું નામ સાંભળીને તારા મોંમાં પાણી આવી ગયું ને હવે એ શું કહે છે કે હું શરત લગાવું કે તારા મોઢામાં પણ આંબલીનું નામ સાંભળીને પાણી આવી ગયું હશે પાકું ને મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું હવે શરોજ શું કહે છે કે મને ખાટી વસ્તુ પસંદ છે આંબલી ખૂબ જ પસંદ છે પણ હું એની સાથે સાથે ખારી અને મીઠી વસ્તુ પણ

હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ તારે એ વસ્તુ કઈ છે એ કહેવાનું હવે હેન્સી પોતાનું મોઢું બંધ કરે છે પછી લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને હેન્સીના મોમાં મૂક્યા હવે સરોજે લીંબુના બે ત્રણ ટીપા ચમચીમાં લીધા અને હેન્સીના મોઢામાં મૂક્યા હેન્સીએ તરત જવાબ આપ્યો ખાટો લીંબુ હવે હેન્સી ઓળખી ગઈ કે એ સ્વાદ શેનો હતો લીંબુનો એટલે એ તરત જ જવાબ આપે છે કે એ તો ખાટું લીંબુ છે આગળ સરોજે પછી થોડા ટુકડા લીધા હવે લીંબુનો સ્વાદ પારખી ગઈ એટલે પછી બીજો સ્વાદ તેને આપ્યો તો એમણે શું કર્યું પછી તેણે ગોળના ટુકડા લીધા તેની માતાએ સૂચન કર્યું હવે એની માતાએ સરોજને સૂચન કર્યું તે ભૂકો કરી દે જો ગોળના ટુકડા આપે તો એ સમજી જાય કે એ ઘોડ જ છે પરંતુ ભૂકો કરીને એને 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 આપ તો તો ખબર ખબર ના પડે એમ નહીં પડી જશે શું છે સરોજે ભૂકો કરી નાખ્યો પણ આપણે સહેલાઈથી અનુમાન કરી લીધું ભૂકો કરી નાખ્યો ગોળ નો છતાંય હેન્સી ઓળખી ગઈ કે એ ઘોડ સ્વાદ હતો તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી હવે તેઓએ શું કર્યું આવા અલગ અલગ સ્વાદ પારખવા માટે હેંસીને કહ્યું અને આવી રમત રમી હેન્સીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી હવે હેન્સી જે છે તળેલી માછલી જે હતી એનો પણ સ્વાદ ચાખ્યા વગર ઓળખી લીધું કેમ ઓળખી લીધું હશે સરોજે કહ્યું હવે તારું નાક બંધ કરી દે કારણ કે જે તળેલી માછલી હતી એની સુગંધથી જ તેણે ઓળખી લીધું કે એ તળેલી માછલી છે તો હવે શું કર્યું

પછી હેનસી કહે છે કે મને હજી એક ચમચી વધારે આપો સરોજ સરોજે બીજી એક ચમચી કારેલા લીધા હેંસીની આંખો ખોલી અને કહ્યું આ રહ્યું તે ખા હેનસી નસી હા હજી વધારે આપો પહેલા તો કારેલા જે છે એ હેંસીને ગમતા ન હતા પરંતુ એની આંખો બંધ કરી નાક બંધ કરી દીધું પછી એણે કારેલાનો સ્વાદ જણાયો નહીં અને એણે શું કીધું કે મને હજી એક ચમચી આપો અને પછી જ્યારે એની આંખો ખોલે છે ને ત્યારે એની સામે કારેલા કારેલા છે 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 તો હેન્સી હસી પડે અને શું કહે કે હા મને વધારે આપો હવે પાઠના આધારે અહીં કેટલાક તમને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેની આપણે અહીં ચર્ચા કરીશું આંબલીનું નામ સાંભળી સરોજના મોમાં પાણી આવી ગયું કઈ વાનગીઓનું નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે તમને ભાવતી પાંચ વસ્તુઓની યાદી બનાવો અને તેમના સ્વાદ સમજાવો હવે સરોજ સરોજને આંબલીનું નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે તો એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેના સ્વાદ આપણને પણ ગમતા હોય છે અને આપણા મોઢામાં પણ પાણી આવી જાય છે ને તો એવી વસ્તુઓના નામ અહીં આપણને લખવાના છે કે જે વસ્તુ આપણને ગમે છે અને એના સ્વાદ કેવા પ્રકારના હોય છે તો કેરી છે કેરી તો બધાને ખાવી ગમે ને તો કેરીનો સ્વાદ કેવો હોય ખાટો પછી ગુલાબજાંબુ મોઢામાં પાણી આવી જાય ને ગુલાબજાંબુનું નામ સાંભળીને તો એ કેવા હોય મીઠા હોય પછી 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 તીખા પોપકોર્ન હોય હોય મોડા એકદમ છે છે એ લાગે લાગે આપણને ને તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો કેમ હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને જણાવવાનું છે કે તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો અને સુકામ એ સ્વાદ તમને ગમે છે એ અહીં તમને લખવાનું રહેશે સરોજી લીંબુના રસના થોડા ટીપ્પા હેન્સીના મોંમાં મૂક્યા શું તમને લાગે છે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ હવે સરોજજી શું કર્યું લીંબુનો જે રસ હતો એના થોડા ટીપ્પા જ હેન્સીના મોઢામાં મૂક્યા અને તે ઓળખી ગઈ તો તમને લાગે છે કે એવા બે ત્રણ ટીપ્પા આપણા મોઢામાં કોઈ નાખે અને આપણે એ સ્વાદ પારખી જઈએ તો કેમ પારખી શકીએ તો ખાટી વસ્તુ એક બે ટીપાથી પણ આપણે પારખી શકીએ છીએ જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કહેવા સક્ષમ છો કેવી રીતે હા કારણ કે વરિયાળીની સુગંધથી જ આપણે જાણી જાણીએ કે એ વરિયાળી છે એટલે આપણે વરિયાળીના સ્વાદને ઓળખી શકીએ છીએ અને એમ કહેવા આપણે સક્ષમ પણ છીએ કે આ વરિયાળી જ છે આગળ હેન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી શું તમે કેટલીક વસ્તુઓને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો આ વસ્તુઓ કઈ છે હા આપણે કેટલીક એવી વસ્તુઓ જે છે એને આપણે ચાખ્યા વગર કે જોયા વગર પણ એનો સ્વાદ ઓળખી શકીએ છીએ જેમ વરિયાળી છે પછી માછલીને તળેલી જે માછલી હોય એની સુગંધથી આપણે ઓળખી શકીએ એવા કેટલાક ફળો છે જેને પણ આપણે એની સુગંધથી ઓળખી શકીએ છીએ શું તમને કોઈએ દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું હવે આપણે વિદ્યાર્થી મિત્રો જાણતા હોઈએ છીએ કે દવા જે છે એ કેવી હોય કડવી હોય કડવી લાગે ને તો આપણને એ કડવી ન લાગે એની જે સ્મેલ છે એ ન આવે એના માટે આપણને ઘરમાં શું કહેતા હોય આપણા વડીલ કે તમે નાક બંધ કરીને એ દવા પી જાઓ તમારી આંખો બંધ કરો અને કહો જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો હેંસી અને સરોજે કર્યું એમ તમારા મિત્ર સાથે રમત રમો હવે તમને અહીં જેમ હેંસી અને સરોજ એ બંને બેનો રમત રમે છે એવી રમત તમને રમવાની છે કેવી રીતે રમવાની છે તો જુદા જુદા પ્રકારના જે સ્વાદની વસ્તુઓ હોય એને પેલા ભેગી કરો જેમ કે ખાટી મીઠી તીખી મોડી એવી બધી વસ્તુઓ તમે ભેગી કરો અને આવી રમત રમવા તમારા મિત્ર સાથે કહો તમારા મિત્રને ખાવાની વસ્તુઓ ચાખવા કહો અને પૂછો હવે આ રમતમાં શું કરવાનું છે તમને તમારો જે મિત્ર છે એને એ ખાવાની કહો કહો અને શું એમને કે એ ચાખ અને એનો સ્વાદ કેવો છે એ અમને કહે તેનો સ્વાદ કેવો હતો હવે મિત્રને આપણને પૂછવાનું છે કે એ સ્વાદ એ જે વસ્તુ છે એનો સ્વાદ કેવો હતો તો જો એને ખાટું લાગ્યું હશે તો એ શું કહેશે કે એ સ્વાદ ખાટો હતો ખાવાની વસ્તુ કઈ છે તો ખાવાની વસ્તુ છે કેરી તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે આગળ પાછળ ડાબી બાજુ કે જમણી બાજુ તો આપણે આપણી જીભની બધી જ જગ્યાએ જે છે એ સ્વાદ લાગે છે જેમ મોઢાના દરેક ભાગમાં સ્વાદ આવે છે તેમ મોઢાની બહાર જે આપણા હોઠ છે ત્યાં કોઈ પણ પ્રકારનો સ્વાદ આવતો નથી તમારા તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ જણાય છે આપેલા ચિત્રમાં તે ભાગ બતાવો હવે અહીં તમને ચિત્રમાં તમારી જીભમાં કયા ભાગમાં કયો સ્વાદ જણાય છે તેના વિશે જણાવવાનું છે તો જે સાઈડનો ભાગ છે એનામાં ખાટો સ્વાદ આવે છે પછી વચ્ચેના ભાગમાં ખારો અને નીચેનો જે સાઈડનો ભાગ છે એનામાં ઘડ્યો સ્વાદ આવે છે આપેલા ચિત્રમાં તે ભાગ બતાવવામાં આવ્યા છે અને એના આધારે આપણે જાણી શકીએ કે જે ખાટો જે સ્વાદ છે એનામાં કયા કયા સ્વાદો આવે લીંબુ કેરી પછી આંબળા છે એ બધો ખાટો સ્વાદ આપણને જીભના વચ્ચેના ભાગમાં આવે છે પછી ખારો સ્વાદ છે જેમ કે આપણે મરચાં ખાઈએ છીએ પછી અને અન્ય જે

અને એક જ સમયે એ ખાવાની વસ્તુ આપણા મોઢાના બીજા ભાગમાં એટલે કે આ જીભ સિવાય અન્ય જે આપણા ભાગ છે મોઢામાં એ ભાગમાં મૂકવાની છે અને પછી જીભ નીચે અથવા તો હોઠ પર મૂકવાની છે અને મોઢાના તાળવે પણ આપણે મૂકી શકીએ પછી ત્યાં કોઈ સ્વાદ જણાય છે કે નહીં તે અહીં તમને જણાવવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બીજી પ્રવૃત્તિ કરવાની છે જેમાં તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડા થી સાફ કરો હવે આપણો જે જીભનો આગળનો ભાગ છે ને એને ચોખ્ખા એટલે કે કે સાફ 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 એને કરવાનું કરવાનું છે છે જેથી તે સુકાઈ જાય હવે કેવી રીતે આપણી જે જીભ છે ને એ સુકાઈ જાય એનામાં કોઈ પણ પ્રકારની લાડ રહે નહીં ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો હવે આ સુકાયેલા ભાગ ઉપર તમને થોડી ખાંડ કે ગોળ મૂકવાનું છે તમને કોઈ સ્વાદ આવે છે હવે તમે વિચારો કે આ ગોળ અને ખાંડ મૂકવાથી તમને કોઈ સ્વાદ આવ્યો અનુભવો વિચારો વિદ્યાર્થીઓ કે આવું શું કામ થતું હશે લાળ હોય છે મોઢામાં ત્યારે તો સ્વાદ આવે છે પણ લાળ નથી તો શું કામ સ્વાદ નથી આવતો તો લાળ જે છે ને એ સુકાઈ જવાથી આપણા મોઢામાં કોઈ પણ પ્રકારનો સ્વાદ આવતો નથી અને આવું શું કામ થાય છે જે લાળ રસ છે ને આપણા જીભમાં એના દ્વારા આપણે વિવિધ સ્વાદોને પારખી શકીએ છીએ અરીસાની સામે ઉભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ તેની સપાટી કેવી દેખાય છે હવે તમને અરીસા સામે ઉભું રહેવાનું છે અને એનામાં જોવાનું છે કે આપણી જીભ જે છે એ કેવી દેખાય છે તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે ને હવે આપણી જીભમાં આવા નાના નાના બિંદુઓ આપણને દેખાય છે ને જો આપણે ધ્યાનથી જોઈએ તો આપણને પણ જણાશે કે આપણા આપણી જે જીભ છે એનામાં આવા નાના નાના કાણા આવેલા છે ચર્ચા કરો અને લખો જો કોઈ તમને આમળા કે કાકડી કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમને સમજાવવામાં થોડી મુશ્કેલી થશે હવે આપણને કોઈ આમળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો આપણને મુશ્કેલી થાય કે કાકડી ક્યારેક મીઠી લાગે ક્યારેક મોરી લાગે ક્યારેક તુરી લાગે અને આમળા પણ ક્યારેક મીઠા લાગતા હોય ને ક્યારેક બહુ ખાટા લાગતા હોય એટલે આપણને એ સમજાવવામાં મુશ્કેલી પડે છે નીચેની વસ્તુઓનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો હવે નીચેની જે આ વસ્તુઓ આપેલી છે એનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો એ અહીં જણાવવાનું છે તો ટામેટા છે ડુંગળી છે વરિયાળી છે લસણ છે હવે આ બધી જે વસ્તુઓ છે ને એ ગળીકમાં આપણને મીઠી લાગે ગળીકમાં ખાતી લાગે તો ક્યારેક આપણને એનો અલગ જ સ્વાદ આવે તો આ બધી વસ્તુઓનો સ્વાદ સમજાવવો બહુ મુશ્કેલ છે તમે જાણતા હોય એવા શબ્દો વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા શબ્દોમાં બનાવો પોતાના શબ્દો બનાવવાના છે અહીં તો આપણે જાણતા હોઈએ એવા શબ્દો કયા કયા હોય જેમ કેવું આપણે અવાજ કરીએ તો ત્યારે આપણને કેવું લાગે તીખું લાગતું હોય એટલે હેન્સીએ શું ખાધું છે આપણા મતે મરચું ખાઈ લીધું છે તમે કેટલાક સ્વાદ સમજાવવા અનાજ કેમ અવાજ કેમ નથી કરતા

અલગ અલગ કરતા હોય છે તો આપો જેમ કે આંબલી કે લીંબુ તો એ ખાવાથી આપણે આંખો બંધ કરી નાખીએ છીએ ને એકદમ તીખી લાગે ને મોઢામાં પાણી આવી જાય તો એવા હાવભાવ કરીએ તો એવા એવી કઈક વસ્તુ તમારા મિત્રને આપવાની છે અને તેને હાવભાવ કરવા માટે કહેવાનું છે